ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 178 ઉપર જુઓ. જુઓ, અહીં આપણે રસ્તા પર શું જોઈએ છીએ? શું જોઈએ આપણે રસ્તા ઉપર? બરાબર છે, ઘણું બધું ટ્રાફિક જોઈએ છે, બરાબર ને? તો જુઓ મિત્રો, ટ્રાફિકનું ચિત્ર જુઓ અને કોઠો ભરો. તો તમારા પાઠ્યપુસ્તકમાં ટ્રાફિકનું ચિત્ર આપેલું છે, આવું ચિત્ર કંઈક આપેલું છે. તો આ ચિત્રને ધ્યાનથી જુઓ અને આપણે એક કોઠો ભરવાનો છે, એટલે કે કોષ્ટક પૂર્ણ કરવાનું છે, બરાબર? તો ચિત્રને ધ્યાનથી જુઓ. જુઓ, અહીંયા નીચે આપેલા ટ્રાફિકના ચિત્રના આધારે કોષ્ટક પૂર્ણ કરો અને પ્રશ્નોના જવાબ લખો, બરાબર? આપણે ટ્રાફિકના ચિત્રને ધ્યાનથી જોવાનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે ને, અહીં પણ તમે જોઈ શકો છો, બરાબર? ચિત્રને ધ્યાનથી જોવાનું છે, એના આધારે કોષ્ટક એટલે કે કોઠો પૂર્ણ કરવાનો છે, બરાબર? અને એના પરથી આપણે પ્રશ્નના જવાબ પણ લખવાના છે. શું લખવાના છે? પ્રશ્નના જવાબ પણ લખવાના છે. પહેલા આપણે કોષ્ટક જોઈએ, બરાબર? ચાલો તો જુઓ, મુસાફરીની રીત અને સામે શું લખવાનું છે? કેટલા લોકો ચાલીને જતા માણસો. તો જુઓ, મુસાફરીની રીત, ચાલીને જતા માણસો, ચાલીને જતા માણસો, બરાબર? કેટલા છે ચાલીને જતા માણસો? એની સંખ્યા આપણે અહીં લખવાની છે. ચલો જુઓ, જોઈએ ચિત્રમાં. બોલો, ચાલીને જતા માણસો કેટલા છે? ગણતરી કરો. જુઓ ચિત્રમાં, તમારા પાઠ્યપુસ્તકમાં પણ ચિત્ર આપેલું છે. જુઓ, એમાં કેટલા છે? ગણો. 9 છે. કેટલા છે? 9, બરાબર? પછી બોલો, જોઈએ શું આવશે? મુસાફરીની રીત બીજી કઈ આવશે? સાયકલ. ચલો, સાયકલ પર જતા માણસોની સંખ્યા બોલો. સાયકલ પર કેટલા લોકો જાય છે? 5 લોકો. અહીંયા આપણે લખશું 5. આગળ સ્કૂટર પર જુઓ, કેટલા જાય છે સ્કૂટર ઉપર? જવાવાળા કેટલા લોકો છે? 6 લોકો, બરાબર? અહીંયા આપણે લખશું 6. ચલો આગળ જુઓ, બસ. બસમાં જવાવાળા કેટલા છે? જુઓ ચિત્રમાં, ગણતરી કરો. ચલો, 22. તો અહીંયા આપણે લખશું 22. ચાલો આગળ, કારમાં. કારમાં જવાવાળા લોકો કેટલા છે? કેટલા લોકો કારમાં મુસાફરી કરે છે? બોલો, 3 લોકો. અહીંયા લખશું આપણે 3, બરાબર? રિક્ષામાં જવાવાળા કેટલા છે? રિક્ષામાં જવાવાળા એટલે કે રિક્ષામાં મુસાફરી કરવાવાળા લોકોની સંખ્યા કેટલી છે? 10, બરાબર? ચાલો હવે આગળ છે ને, બોલો. હવે જુઓ, બરતગાડો. કેટલા લોકો જાય છે બરતગાડામાં? જુઓ, 5 લોકો. તો અહીંયા આપણે લખશું 5. ચાલો આગળ જુઓ, મુસાફરી રીત કઈ આવશે? ટ્રેક્ટર. શું આવશે? ટ્રેક્ટર, બરાબર? ચાલો, કેટલા લોકો મુસાફરી કરે છે ટ્રેક્ટરમાં? 1 લોકો, બરાબર? ચાલો 1, બરાબર? આગળ શું આવશે જુઓ, અંદર ઘોડાગાડી. ચાલો, ઘોડાગાડીમાં કેટલા લોકો મુસાફરી કરે છે? 2 લોકો. હજી આગળ કઈ બાકી છે? હા, આગળ જુઓ, મુસાફરીની રીત કઈ આવશે? ટ્રક. કેટલા લોકો મુસાફરી કરે છે? 2 લોકો, બરાબર? હજી આગળ છે, કે હા, સ્કૂલ વાન. ચિત્રમાં જુઓ, છે સ્કૂલ વાન? કે હા, ચિત્રમાં જુઓ, સ્કૂલ વાન છે. ચાલો, કેટલા લોકો મુસાફરી કરે છે સ્કૂલ વાનમાં? 8 લોકો. તો એને આપણે લખશું 8, બરાબર? સ્કૂલ વાનમાં 8 લોકો મુસાફરી કરે છે, બરાબર? તો મિત્રો, એ મુસાફરી રીતો કેવી છે? અલગ અલગ રીતો છે અને અલગ અલગ રીતે મુસાફરી કરવા વાળા લોકોની સંખ્યા પણ કેવી છે? અલગ અલગ છે, બરાબર ને? તો મિત્રો, ચાલો હવે આપણે આગળ પ્રશ્નોના જવાબ લખીશું, બરાબર? ચાલો જુઓ, હવે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. આપણે ચિત્ર પણ જોયું અને એના આધારે આપણે કોષ્ટક પણ પૂર્ણ કર્યો, કોઠો પણ પૂર્ણ કર્યો, બરાબર? હવે આપણે પ્રશ્નોના જવાબ લખીશું, બરાબર ને? ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં છે, છે ને? તો જુઓ, તો જુઓ પહેલો પ્રશ્ન. આ ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે છે? ફરી એક વાર વાંચું પ્રશ્ન. આ ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે
છે। તો ચિત્રમાં જુઓ મુસાફરીની કઈ રીત તમને સૌથી વધુ જોવા મળે છે, મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે છે, જુઓ કઈ રીત, બસ, બરાબર ને? તો આપણે જવાબમાં લખશું બસમાં સૌથી વધારે લોકો મુસાફરી કરતા દેખાય છે, બરાબર ને? સૌથી વધારે લોકો સામા મુસાફરી કરતા દેખાય છે, બસમાં સૌથી વધારે લોકો મુસાફરી કરતા દેખાય છે, બરાબર ને? મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે છે? તો કે બસમાં સૌથી વધારે લોકો મુસાફરી કરતા દેખાય છે, બરાબર ને? સૌથી વધારે લોકો સામા મુસાફરી કરતા દેખાય છે બસમાં, તો મુસાફરીની રીતમાં કઈ રીત વધુ જોવા મળે છે, બસ, બરાબર ને? બસમાં સૌથી વધારે લોકો મુસાફરી કરતા દેખાય છે, બરાબર? ચાલો બીજો પ્રશ્ન જુઓ, મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે? ફરી એકવાર વાંચું છું, મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે? તો કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે? જુઓ જે ચિત્રમાં આપણે કોષ્ટક પર લખ્યું, તમે એના પરથી પણ તમને ખબર પડી જશે કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે, ટ્રેક્ટર, પછી શું આવશે બીજું, બળદગાડું, ઘોડાગાડી, ટ્રક, બરાબર ને? તો મુસાફરીમાં આ વાહનો સૌથી ઓછા જોવા મળે છે, કે ઓછું જોવા મળે છે, મુસાફરી કરતા લોકો ઓછા જોવા મળે છે। આપણે જવાબમાં લખશું જવાબ, મુસાફરીમાં ટ્રેક્ટર, બળદગાડું, ઘોડાગાડી, ટ્રક સૌથી ઓછું જોવા મળે છે, બરાબર? તો મિત્રો આ વાહનોમાં સૌથી ઓછા લોકો મુસાફરી કરે છે, બરાબર ને? ટ્રેક્ટર, બળદગાડું, ઘોડાગાડી, ટ્રક આ વાહનોમાં મુસાફરી કરવાવાળા લોકોની સંખ્યા કેવી છે, ઓછી છે, બરાબર ને? સમજ પડી? ચાલો આગળ જોઈએ, ત્રણ નંબરમાં જુઓ, ચાલીને જતા લોકોની સંખ્યા ખાલી જગ્યામાં મુસાફરી કરતા લોકો કરતા વધુ છે। ચાલીને જતા લોકોની સંખ્યા ખાલી જગ્યામાં મુસાફરી કરતા લોકો કરતા વધુ છે। ચાલો શું આવશે એ જવાબ બોલો, જોઈએ ચાલીને જતા લોકોની સંખ્યા કેટલી છે, 9 છે, બરાબર? ચાલીને જતા લોકોની સંખ્યા વધારે છે, તો એના કરતા જે બીજી બધી મુસાફરીની રીત આપેલી છે એમાં કયા લોકોની સંખ્યા ચાલીને જતા લોકોની સંખ્યા કરતા ઓછી છે, એ મુસાફરીની રીત આપણે અહીં શોધીને લખવાની છે। તો બોલો શું આવશે જવાબમાં, બોલો જુઓ, જોઈએ આપણે કોષ્ટક પર હમણાં જોયું શું આવશે, સાયકલ, પછી સ્કૂટર, કાર, પછી બીજું શું આવશે બોલો, ઘણી બધી મુસાફરીની રીત એવી છે કે જેમાં ચાલીને જતા લોકોની સંખ્યા કરતા ઓછી છે, બરાબર ને? બોલો કાર, પછી બળદગાડું, પછી શું આવશે ટ્રેક્ટર, પછી ઘોડાગાડી, પછી આગળ જુઓ બીજી કઈ રીત આવશે, ટ્રક, સ્કૂલ વાન, બરાબર ને? મુસાફરીની રીત ચાલીને જતા લોકોની સંખ્યા કેવી છે, આ બધી મુસાફરીની રીત કરતા વધુ છે, બરાબર? ચાલો અહીં આપણે ખાલી જગ્યામાં જવાબ નથી લખતા, અહીં આપણે જવાબ લખી લઈએ, કેમ કે જવાબ કેવો છે, મોટો છે, ઘણી બધી મુસાફરીની રીત આવી છે એટલે જવાબ આપણે અહીં લખશું, બરાબર? સાયકલ, પછી સ્કૂટર, પછી શું આવશે આગળ, કાર, બળદગાડું, પછી આગળ બોલો ટ્રેક્ટર, ઘોડાગાડી, પછી આગળ બોલો ઘોડાગાડી, પછી ટ્રક, બરાબર ને? આ બધી મુસાફરી કરવાવાળા લોકોની સંખ્યા કેવી છે, ઓછી છે, કેમ કે ચાલીને જતા લોકોની સંખ્યા કેટલી છે, ચાલીને જતા લોકોની મુસાફરી કરવાની સંખ્યા વધુ છે, બરાબર? તો જુઓ
સાયકલ સ્કૂટર કાર બળદગાડું ટ્રેક્ટર ઘોડાગાડી ટ્રક અને સ્કૂલ વાન માં મુસાફરી કરતા લોકો કરતા વધુ છે કોની વધુ છે ચાલીને જતા લોકોની સંખ્યા વધુ છે આ બધી મુસાફરીની રીત કરતા ચાલીને જતા લોકોની સંખ્યા કેવી છે વધુ છે બરાબર તો જુઓ મિત્રો અહીં એક અહીં ખાલી જગ્યા છે પણ ઘણી બધી મુસાફરીની રીતો છે બરાબર એટલે આપણે અહીં જવાબ લખ્યો છે તમે કોઈ પણ એક રીત ત્યાં લખી શકો છો આમાંની કોઈ પણ એક રીત લખી શકો છો પણ ઘણી બધી રીતો મુસાફરીની રીતો એવી છે કે ચાલીને જતા લોકોની સંખ્યા કરતા કેવી છે ઓછી છે લોકોની સંખ્યા વધારે છે આ બધી મુસાફરીની રીતો કરતા ચાલીને જતા લોકોની સંખ્યા વધુ છે બરાબર ચાલો આગળ જોઈએ ચાર નંબરની ખાલી જગ્યા ચાર નંબર જુઓ બસની સંખ્યા કરતા ખાલી જગ્યા ઓછી સંખ્યામાં છે બોલો શું આવશે જવાબ અહીં બોલો શું આવશે જવાબ બસની સંખ્યા કરતા ખાલી જગ્યા ઓછી સંખ્યામાં છે શોધો બીજી મુસાફરીની રીત કઈ આવશે અહીં કેટલા લોકો બસમાં મુસાફરી કરે છે બરાબર છે 22 લોકો બસમાં મુસાફરી કરે છે બરાબર ને તો બસમાં મુસાફરી કરવા વાળા કરતા બીજી બધી જે મુસાફરીની રીત આપેલી છે એમાં કઈ એવી મુસાફરીઓ છે કે જેમાં બસની સંખ્યા કરતા ઓછી સંખ્યા છે મુસાફરી કરવા વાળા લોકોની સંખ્યા ઓછી છે બોલો જોઈએ શું આવશે જવાબ બરાબર છે ચલો સાયકલ પછી અહીં જવાબમાં લખીશું સાયકલ પછી સ્કૂટર કાર બોલો આગળ શું આવશે કાર પછી શું આવશે રિક્ષા પછી બળદ ગાડું આગળ ઘોડા ગાડી પછી શું આવશે ટ્રક અને સ્કૂલ વાન બરાબર ને સ્કૂલ વાન જુઓ જવાબમાં સાયકલ સ્કૂટર કાર રિક્ષા બળદ ગાડું ઘોડા ગાડી ટ્રક અને સ્કૂલ વાન આ બધી મુસાફરીમાં બસની મુસાફરી કરતા કેવા છે લોકોની સંખ્યા ઓછી જોવા મળે છે કેવી જોવા મળે છે બસની સંખ્યા કરતા આ મુસાફરીની રીતમાં કેવી સંખ્યા જોવા મળે છે લોકોની ઓછી સંખ્યા જોવા મળે છે બરાબર કેમ કે બસની માં કેટલા લોકો મુસાફરી કરે છે 22 લોકો મુસાફરી કરે છે જ્યારે આ બધી મુસાફરીની રીતોમાં મુસાફરી કરવા વાળા લોકોની સંખ્યા ઓછી છે બરાબર ચાલો તો અહીં આપણે ખાલી જગ્યામાં જવાબ નથી લખતા સીધો અહીં આપણે જવાબ લખ્યો છે કેમ કે ઘણી બધી મુસાફરીની રીતો છે કે જેમાં બસની સંખ્યા કરતા ઓછી સંખ્યા જોવા મળે છે બરાબર ને જુઓ સાયકલ સ્કૂટર કાર રિક્ષા બળદ ગાડું ઘોડા ગાડી ટ્રક અને સ્કૂલ વાન આ બધી મુસાફરીની રીતોમાં બસની સંખ્યા કેવી છે વધુ છે અને આ બધી મુસાફરીની રીતોમાં સંખ્યા કેવી છે મુસાફરી કરવા લોકોની સંખ્યા બસ કરતા ઓછી છે તમે અહીં ખાલી જગ્યામાં કોઈ પણ એક મુસાફરી લખી શકો છો બરાબર પણ આમાંથી કોઈ પણ એક મુસાફરીનું નામ તમે લખી શકો છો બરાબર ચાલો આગળ જોઈએ તો જુઓ આગળ 5 નંબરમાં સાયકલ પર જવા વાળા અને કારમાં મુસાફરી કરવા વાળા લોકોની કુલ સંખ્યા કેટલી થાય ફરી એકવાર પ્રશ્ન વાંચું સાયકલ પર જવા વાળા અને કારમાં મુસાફરી કરવા વાળા લોકોની કુલ સંખ્યા કેટલી થાય શું શોધવાનું છે આપણે એની કુલ સંખ્યા શોધવાની છે કોની કુલ સંખ્યા શોધવાની છે કે સાયકલ પર મુસાફરી કરવાવાળા લોકો કેટલા છે અને કારમાં મુસાફરી કરવાવાળા લોકો કેટલા છે એટલે કે આ બંને મુસાફરીની રીતની કુલ સંખ્યા શોધવાની છે બરાબર ને સાહેબ આપણે જવાબમાં લખશું બોલો સાયકલ પર જવાવાળા લોકો કેટલા છે 5 બરાબર કુલ શોધવાનું હોય ત્યારે શું કરવાનું સરવાળો સાયકલ પર મુસાફરી કરવા લોકો કેટલા છે 5 અને કારમાં મુસાફરી કરવા લોકો કેટલા છે 3 બરાબર તો 5 +
सरवाळो करवो पड़े ने, पांच प्लस त्रण, चलो पांचमा त्रण उमेरो केटला थशे आठ, बराबर आठ, तो कुल लोको केटला आवशे आठ लोको आवशे, तो कुल आठ लोको आवे, आठ लोको। जो जवाब पांच प्लस त्रण, पांच लोको साइकल पर जवा वाला छे मुसाफरी करवा वाला, अने त्रण लोको सामा मुसाफरी करे छे, कार मां मुसाफरी करवा वाला छे। पांच प्लस त्रण बराबर आठ लोको थाय, कुल केटला लोको थाय, आठ लोको थाय। तमे आ रीते पण जवाब लखी सको छो, तो जुओ जवाब पांच प्लस त्रण बराबर आठ लोको थाय, तमे आ रीते पण जवाब लखी सको अने आ रीते पण जवाब लखी सको। साइकल पर जवा वाला अने कार मां मुसाफरी करवा वाला लोकोनी कुल संख्या आठ थाय, की संख्या थाय, कुल आठ संख्या थाय। समझ पड़ी पड़ी ने? तो मित्रों आपणे नवा विडियो साथे काले फरी मळीशुं, त्यां सुधी आवजो।